કોરોનાએ માનસિક અને આર્થિક રીતે અનેક લોકોની કમર તોડી નાખી છે. લગ્ન સાથે સંકળાયેલા મોટાભાગના બિઝનેસને આ સિઝનનો મોટો ફટકો પડ્યો છે. વાપીમાં ઓર્ડર ન મળવાને કારણે કેટલાક ધંધાર્થીઓ ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં ડીજેનું સંચાલન કરતા સંચાલકો અને તેમના માણસોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ લોનના હપ્તા અને બીજી બાજુ ઘર ચલાવવું તેના માટે ભારે પડી ગયું છે. કારણ કે હાલ લગ્નમાં ફક્ત 100 માણસની જ મંજૂરી હોવાથી ઓર્ડર પણ નથી મળી રહ્યા અને જે ઓર્ડર મળ્યા છે તે પણ કેન્સલ થઈ રહ્યા છે. ત્યારે વર્ષોથી ડીજે સાથે સંકળાયેલા યુવકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. અમે લોકો અમે ડીજે સંચાલક છે. અમે વાપી એસોસિએશન તરફથી છે. અમે છેલ્લા 8-9 મહિનાથી અહીંયા બેઠા છે. અમે અમે ધંધા વગર અમારો કોઈ ઓર્ડર નથી હતા ને હાલે જે અમારી ગાઈડલાઈન અમે જૂની ગાઈડલાઈન હતી જે 200 માણસની પરમિશન હતી. ત્યારબાદ અમને થોડા બહુ ઓર્ડર મળવાનું ચાલુ થયું હતું તો અમે થોડા 1-2 ઓર્ડરના એડવાન્સ પણ લીધા. અમે તો હવે નવી એટલે ગાઈડલાઈનના હિસાબે સરકાર તરફથી જે નવી ગાઈડલાઈન આવી એમાં 100 માણસની પરમિશન આવી ગઈ. હવે એના કારણે અમારા ઓર્ડર બધા કેન્સલ થયા છે. હવે અમને એ વાત હવે પાછા એડવાન્સ અમારે પરત આપવાના છે. એના કારણે અમે શું કરીએ હવે હવે પૈસા ક્યાંથી આપીએ? અને ઉપરથી અમારે તો બધા સામાન અમારે જે ડીજેનો સામાન છે અમે આટલા ટાઈમથી ચલાવે હવે એમાં હરેક વસ્તુની અમારે લોન પર ચાલે. કોઈનો અમારા ભાઈઓ મિત્રોને બધાના છે કે ડીજેનો કોઈનો ડીજેની લોન ચાલે, કોઈની જનરેટર ચાલે, કોઈ ટેમ્પો બધું ભાડે ઉપર ચાલે, કોઈ ઘરે લીધું છે. બધા અમે એવી રીતે પરેશાનીમાં છે. હવે ઘર ખર્ચ નથી ચલાવી શકતા. અમે ઘર ખર્ચ ચલાવીએ કે અમે લોન ભરીએ અમે ઘણી મુશ્કેલીમાં પડી ગયા છે. તો અમે સરકારથી એ જ અમે અપેક્ષા છે કે અમને નાની મોટી જે છૂટછાટ આપે અમે સરકારના તમામ નિયમ પાડવા માટે પણ અમે તૈયાર છીએ.